મહેશભાઈ એવું કહે છે કે હાડા છો હાથ પર પહેલા મહેશભાઈ અમારી હાથે હતા અને મહેશભાઈને જીતાડવા માટે અમે અલ્પેશભાઈ બધા જ તમે એ ટાઈમે પણ ભવ્ય સન્માનને સ્વાગત કર્યું હતું. હા મેં એવું કર્યું હતું, ઘણા બધા ઢોલ લાયા હતા, ખામૈયા લાયા હતા અને મહેશભાઈ પણ ગૌ ભક્ત છે તો એમને ઘર વાપસી કરવી હોય તો અમે આ કોંગ્રેસના આગેવાનો એમને આમંત્રણ આપીએ છીએ. બનાસકાંઠા પહોંચેલા ગેનીબેન ઠાકોર દ્વારા નિવેદન આપવામાં આવે છે અને કોંગ્રેસ છોડી ભાજપમાં ગયેલા નેતાઓને ઘર વાપસી કરવા માટે આમંત્રણ આપવામાં આવે છે. તેમના આ આમંત્રણ બાદ ભાજપમાં જ ગયેલા એક નેતા એવા મહેશ દવે છે, તેમણે જવાબ આપ્યો છે. આપને જણાવી દઈએ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આગામી સમયમાં આવી રહી છે અને આ ચૂંટણીમાં કોંગ્રેસ ફરી એકવાર બેઠી થવા માટેના પ્રયાસ કરી રહી છે, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં. ત્યારે કોંગ્રેસ દ્વારા ફરી એકવાર જાણે કમાન ગેનીબેનને સોંપવામાં આવી હોય તેમ ગેનીબેન દ્વારા મંચ પરથી જ આમંત્રણ આપવામાં આવે છે આવા નેતાઓને અને આ આમંત્રણ પર ભાજપમાં ગયેલા નેતા મહેશ દવેએ શું જવાબ આપ્યો છે તે સાંભળો. આદરણીય સાંસદ ગેનીબેન દ્વારા જે રીતે સંસદમાં ઇતિહાસમાં પહેલીવાર ગૌ માતાને રાષ્ટ્રમાતા બનાવવા સંપૂર્ણ ગૌવંશ પ્રતિબંધિત ધારો અમલમાં આવે એના માટેની ગૌ માતાને 100 રૂપિયા સબસિડી મળે એ માટેની વાત ગૌ સંસદમાં કરી અને એના માટે એમનું સન્માન અહીંયા લાલપુર ખાતે રાખવામાં આવ્યું હતું. મને પણ આમંત્રણ આપ્યું હતું અને હું પણ એ લાલપુર ખાતે એ કાર્યક્રમમાં ગયો હતો. એ દરમિયાન ચર્ચાનો મુદ્દો એ બન્યો કે આદરણીય સાંસદ ગેનીબેને એ વખતે મને કોંગ્રેસમાં ઘર વાપસી કરવા માટેનું આમંત્રણ જાહેર મંચ ઉપરથી આપ્યું. મેં એમને કહ્યું કે આપનું આમંત્રણ માથા ઉપર છે. આ મારા મતે મેં એમને બીજી કોઈ ચર્ચા નથી કરી, પરંતુ મેં કહ્યું કે મારા મનથી કે આ જે મંચ છે એ રાજકીય મંચ નથી, આ સાધુ સંતો મહંતો ગૌભક્તો અને ગૌ માતા સંબંધી મંચ છે. એટલે એ વખતે મેં કોઈ પણ ચર્ચા કરવાનું ટાળેલ હતું. હું એવું સમજુ છું કે કેટલાક લોકો મને અનેક પ્રશ્નો પૂછ્યા અને અનેક પ્રકારે મીડિયા દ્વારા અને બીજા લોકો દ્વારા પૂછવામાં આવ્યું કે તમે શું કોંગ્રેસ જોઈન કરો છો, ભાજપમાંથી આવ્યા છો, નારાજ છો. ના 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 ના, એવો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. એટલા માટે કે હું કોંગ્રેસમાં હતો ત્યારે પણ મેં જાહેરમાં કોંગ્રેસ પાર્ટી એ મને ક્યારે રોક્યો નથી એ રીતે પણ, અને મેં ગૌ માતા માટેની વાત જાહેર મંચ ઉપરથી કરવાની હોય કે જાહેર રોડ ઉપરથી કરવાની હોય તો ગૌ માતા માટેની વાત મેં કરી છે. ભાજપમાં હોઉં કે કોંગ્રેસમાં હોઉં એ પાર્ટીની મર્યાદાઓ કરતાં ઉપર મારા માટેની ગૌ ભક્તિ છે. હું છેલ્લા 14 વર્ષથી ગૌવ્રત પાળું છું, એટલે કે દહીં દૂધ છાસ ઘી બધું ગૌ માતાનું જ લઉં છું અને 10-11 વર્ષથી અન્ન પણ લેતો નથી. આમ ગૌ માતા સંબંધી મારો અટલ વિશ્વાસ અને પ્રેમ છે. આદરણીય અમારા સૌના સનાતન હિન્દુ ધર્મના પ્રેમી અને સર્વોપરી ટોચ ઉપર બિરાજમાન શંકરાચાર્ય સ્વામી અમુક્તસંત સરસ્વતીજી મહારાજ દ્વારા પણ જે પ્રકારે ગૌ માતાને રાષ્ટ્રમાતા બનાવવા અને ગૌ સંપૂર્ણ ગૌવંશ પ્રતિબંધિત ધારો લાગુ કરે એના માટેનો જે પ્રયત્ન આખા દેશ લેવલે ચળવળ કરી છે એને અભિનંદનને પાત્ર છે. આદરણીય ગેનીબેને એ વાત સંસદમાં રજૂ કરી છે, ઇતિહાસમાં પહેલીવાર રજૂ કરી છે, તો સ્વાભાવિક છે કે સન્માનને પાત્ર બને છે. એમાં ના નથી અને મેં એમનું સન્માન પણ કર્યું છે, એમાં પણ કોઈ શંકા કરવા જેવી નથી. પરંતુ રાજકીય દૃષ્ટિથી આને મૂલના ન કરવી જોઈએ. બીજા કેટલાક લોકો ચૂંટણી વખતે ગુપ્તે ગુપ્ત કરે ભાજપ કોંગ્રેસના લોકો અને મંચથી દૂરી બનાવે, હું એ પ્રકારનો નથી. હું ચૂંટણીમાં મારી પાર્ટીના એજન્ડા મુજબ પાર્ટીના કામ મુજબ કામ કરતો રહ્યો છું અને હવે સાંસદ બન્યા છે તો એની રાજકીય વસ્તુને ભૂલીને એ મંચ ઉપર આવવામાં વાંધો નથી, કેમ કે રાજકીય મંચ નથી, આ ગૌ માતા સંબંધી મંચ છે, સંતો મહંતો ગૌભક્તોના અનુસંધાનનો મંચ છે. એટલે એવા મંચ ઉપર આવવામાં મને વાંધો પણ ન હોઈ શકે અને એટલા માટે હું ગયો છું. અને હું ન જઉં તો જે ભારતીય જનતા પાર્ટીની સરકાર ગૌ માતા માટેનો વિષય લઈ અને ગૌ માતા માટે સબસિડી આપે છે, અનુદાન આપે છે, એ વાત કોણ કરશે? આદરણીય શંકરભાઈ ચૌધરી બનાસ ડેરીના માધ્યમથી જે દેશી ગૌ માતા માટેનો વિકાસની વાત કરે છે, ગૌ માતાના જળને 5 રૂપિયા અનુ લીટરથી ખરીદવાનું કામ કરે છે, 4 રૂપિયા વધારે ભાવ આપીને ગૌ માતાનું દેશી ગૌ માતાનું દૂધ ખરીદે છે, ગૌ માતાના દૂધ 5 લીટરમાંથી 30 લીટરે પહોંચે એના માટેની બ્રાઝિલની પદ્ધતિ અહીંયા અપનાવી 200 વીઘા જમીન એના માટે લઈને સેવાપતીય પ્રવૃત્તિ કરે છે, એ વાત કોણ કરશે? અને એટલા માટે જ્યારે ચૂંટણી પતી ગયા પછી અને જ્યારે રાજકીય સ્ટેજ બેનરનો કાર્યક્રમ ન હોય ત્યારે પોતે જવું જોઈએ એવા મતે હું ગયો છું. મને ક્યારે કોઈ પાર્ટીએ ગૌ માતાની વાત કરતો રોક્યો નથી, કોંગ્રેસમાં હોય કે ભાજપમાં હોય, મને ક્યારે ગૌ માતાની વાત કરવા માટે ક્યારે કોઈએ રોક્યો નથી અને એટલા માટે હું ગૌ માતા સંબંધી વાતને સમર્થન આપવા માટે ને એનું સન્માન કરવા માટે હું ગયો હતો. આ વાતને અન્યથા કે રાજકીય દૃષ્ટિથી મૂલવી ન જોઈએ એવો મારો અભિપ્રાય અને મત છે.
આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો. સાથે જ આ વિડીયોને લાઈક શેર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. નમસ્કાર.